ख्रिस्तमा वाला भाइयों बहनों अने स्वजनों, आज अपने चर्चा करीशु भारतनु एक प्रचलित महादेवालय जे मां मरियम ने समर्पित छे, ते छे माउंट मेरी। माउंट मेरी मुंबई बांद्रा खाते आवेल छे, जेनी पाछळ एक लांबो इतिहास छे। जे वर्तमान देवालय आपणे जोईए छे ते तो 100 वर्ष जूनू छे, परंतु कहेवामां आवे छे के 16मी सदीमां एक पोर्टुगीज जेसुइट फादरे एक देवळ बनाव्युं अने त्यां एक मूर्ति राखी। मूर्ति माटे पण एवुं कहेवामां आवे छे के ते मूर्ति मुंबईना एक माछीमारने सपनामां जोवा मळी। सपनामां तेणे जोयुं के ते मूर्ति दरियामां तरी रही छे। ते दरियामां जाय छे अने मूर्तिने लईने आवे छे। ज्यारे तेने ते मूर्ति मळे छे त्यारे ते तेनुं नाम आपे छे मोती मावली। मोती एटले पल अने मावली एटले माता। तेणे नाम आप्युं पल माता। धीरे धीरे शब्दनुं उच्चारण योग्य न थई शक्युं तो ते मोती मोती माउंट ने त्यारबाद माउंट माता नाम अने आज आ देवळ माउंट मेरी नाम थी प्रचलित छे। वर्तमान में आपणे जोईए तो ते एक पर्वत पर स्थापित छे, एटले ते माउंट हशे, परंतु मूर्तिना नाम थी ते माउंट मेरी नाम थी ओळखाय छे। इतिहास में एवुं पण कहेवाय छे कि ईसवीसन 1700 में आ मूर्ति में जे धातु हती ए गिल्ट लाइन हती, એટલા માટે ચોરી કરવા માટે અરબ સાગરના કેટલાક લૂંટારાઓ એ મૂર્તિ ચોરવાનો પ્રયત્ન કર્યો। પરિણામે આ મૂર્તિ ખંડિત થઈ ગઈ અને તેનો જમણો હાથ તૂટી ગયો હતો। થોડા સમય માટે આ મૂર્તિને સંત એન્ડ્રુઝ ચર્ચ જે બાંદ્રામાં આવેલ છે ત્યાં રાખવામાં આવી। અહીંયા બીજી એક મૂર્તિ પણ હતી જે છે અવર લેડી ઓફ નેવિગેટર્સ। તેની પાસે આ મૂર્તિને રાખવામાં આવી। પાછળથી જ્યારે આ દેવળ બન્યું ત્યારે ફરીથી તે મૂર્તિને સ્થાપિત કરવામાં આવી। આજે ઘણા લોકો માં મરિયમના શરણમાં જાય છે। 8 સપ્ટેમ્બર પછીના રવિવારે ત્યાં મેળો ભરાય છે, ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે, ખાસ કરીને એ લોકો જે શારીરિક રીતે પીડાય છે, જેમને સાજાપણની જરૂર હોય છે। આપણે જોઈએ છીએ કે મેળામાં ઘણા પ્રકારની મીણબત્તીઓ મળે છે, હાથ પગ તેમજ શરીરના વિવિધ અંગોના આકારની મીણબત્તી મળે છે। લોકો પોતાની શ્રદ્ધાના બળે તે મીણબત્તી માં મરિયમને અર્પિત કરે છે, તે શ્રદ્ધાથી કે માં મરિયમ પોતાના પુત્ર દ્વારા કૃપાઓ પ્રાપ્ત કરાવશે। આવો આપણે માઉન્ટ મેરી માતાને પ્રાર્થના કરીએ કે હે માં મરિયમ, અમે તમારો આભાર માનીએ છીએ કે અમારા ભારત દેશમાં વિવિધ પ્રકારની ઘણી જગ્યાઓ છે જ્યાં અમે શ્રદ્ધાથી તારા શરણમાં આવીએ છીએ। ઘણા બધા શ્રદ્ધાળુ વિશ્વાસથી તારી પાસે આવે છે, તે હંમેશા મદદ કરી છે। તમોએ તમારા પુત્ર થકી અમોને એ કૃપાઓ પ્રાપ્ત કરાવી છે। પ્રાર્થના કરીએ છીએ કે હે માં મરિયમ, આજે અમે તમારી પાસે પહોંચી શકતા નથી, તમારી પાસે પ્રત્યક્ષ આવી શકતા નથી, પરંતુ અમારા આ ઘરેથી તમને પ્રાર્થના કરીએ છીએ કે હે માં મરિયમ, અમારા પરિવારના દરેક સભ્યો ઉપર તારી કૃપા દ્રષ્ટિ કર, જે બીમાર છે, જે કોરોના મહામારીનો ભોગ બનેલા છે, મહામારીને કારણે શારીરિક માનસિક તેમજ આત્મિક રીતે પરેશાન છે, તે બધાની ઉપર તારા પુત્રનો સાજાપણાનો હાથ મૂકવાની કૃપા પ્રાપ્ત કરાવ, જેથી અમે સ્વસ્થ થઈ આનંદથી તારા પુત્રનો મહિમા કરી શકીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન।